દહેગામમાં આવેલ હરિઓમ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાને ધ્યાનમાં લઈને આ સોસાયટીના પીવાના પાણીની પાઇપલાઇનનું કામકાજ શરૂ થતા સોસાયટીના રહીશોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલ હરિઓમ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના રહીશો પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવી રહ્યા હતા ત્યારે આ સ્થાનિક રહીશોએ દહેગામ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ચૂંટાયેલા પિન્ટુભાઈ અમીત, ગીતાબા સોલંકી અને કનુભાઈ રબારીને લેખિત મૌખિક રજૂઆતો કરતા વિસ્તારના રહીશોની સમસ્યાનું સમાધાન માટે દહેગામ નગરપાલિકાના પ્રમુખને આ બાબતે રજૂઆત કરતા પ્રમુખે સ્વભંડોળમાંથી નાણાં ફાળવે પીવાના પાણી માટે પાઇપલાઇન આજથી ખાતમુહૂર્ત કરતા હરિયમ સોસાયટીના રહીશોમાં ભારે ખુશી વ્યાપી જવા પામી હતી અને બાબતે કોર્પોરેટર પિન્ટુભાઈ અમીન પાઇપલાઇનની શુભ શરૂઆત થતા સાથે ઉભા રહીને સારું કામ થાય તેના માટે ત્યાં ખડે પગે ઉભા રહીને કામગીરી સારી થાય તેના માટે પ્રયત્નશીલ બની ગયા છે. તેથી સ્થાનિક રહીશોમાં ભારે ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો છે. દહેગામ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1ની અંદર સિંગલ વિસ્તારની અંદર આવેલ હરિઓમ સોસાયટીની અંદર ઘણા વર્ષોથી પાણીની સમસ્યા હોવાથી દહેગામ નગરપાલિકા દ્વારા પ્રમુખ શ્રી બિમલભાઈ અમીન અને ચીફ ઓફિસર શ્રી સતીશભાઈ પટેલ દ્વારા સ્વભંડોળની અંદરથી બે અહીંયા આગળ એક લાઇન પાણીની હરિઓમ સોસાયટીના બે દરવાજા હોય, એક લાઇન પહેલા દરવાજાથી આવે છે અને બીજી લાઇન આ દરવાજેથી છે, એટલે બંને સાઈડ કરીને સોસાયટીના બે ડિવિઝનમાં વેચી અને પાણીનો ફોર્સ મળી રહ્યા. ઘણા સમયથી પાણીની સમસ્યા હોવાથી આ પાણીની લાઇન નાખવાથી ભાઈ પાણીની સમસ્યા હલ થશે. શશિકાંત અમીન, શાસક પક્ષ નેતા, ભારતીય જનતા પાર્ટી, દહેગામ. પાણીનો વિકટ પ્રશ્ન હતો, એટલે એક જ લાઇન હતી અને એનાથી પાણીનો ફોર્સ પણ ઓછો આવતો હતો અને દહેગામ પાલિકાના ચીફ ઓફિસર તેમજ બિમલભાઈ અમીન પ્રમુખ અને અમારા અહીંના કોર્પોરેટર શ્રી શશિકાંતભાઈ અમીન અને ભાજપ પાર્ટીના સદસ્ય તરીકે એમણે બહુ સારું કામ કર્યું છે અને અમે હરિઓમ સોસાયટીના તમામ રહીશો આ બાબતે ઘણા ખુશ છીએ કે એમને આ કામગીરીને બિરદાવીએ છીએ. જય હિન્દ, જય ભારત. શું નામ તમારું? હરજીવન અંબાડિયા, રિટાયર્ડ એસિસ્ટન્ટ કમિશનર ઓફ સેલ્સ ટેક્સ. અગરસિંહ ચૌહાણ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, દહેગામ.